नमस्कार, હું વિધિ ભટ્ટ ચેનલ ઇન ભરૂચમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. આજના મુખ્ય સમાચાર. ભરૂચ નગરપાલિકાના વિજેતાઓમાં સૌથી વધુ મત કોંગ્રેસના ઇબ્રાહિમ કલકલને 6711, સૌથી ઓછા મત પણ કોંગ્રેસના હેમેન્દ્ર કોઠીવાલાને 2836. 11 વોર્ડમાં કુલ 1106 મત નોટાને. સ્થાનિક ચૂંટણીના પરાજય બાદ છોટુભાઈ વસાવાએ ઈવીએમ પર પ્રશ્નો કર્યા, ભાજપ પર પ્રહારો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું ભરૂચ ખાતે ભવ્ય સ્વાગત. છોટુભાઈ વસાવાના નિકટના લોકોની હાર બાદ તે પણ ઘેરભેગા થશે, જણાવ્યું સી આર પાટીલે. વિશ્વસી મીડિયા ક્ષેત્રે કાર્યરત ઇન ભરૂચ ચેનલ માટે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથકે રિપોર્ટરની નિમણૂક કરવાની છે. મીડિયા ક્ષેત્રે કાર્યરત કે રસ ધરાવતા વ્યક્તિઓએ તેમની વિગત હાલના ફોટોગ્રાફ સાથે વોટ્સઅપ નંબર પર મોકલવાની રહેશે. ઇન ભરૂચ ચેનલ, તુલસીધામ, ઝાડેશ્વર રોડ, ભરૂચ. 9408299997. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ મત વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ઇબ્રાહિમ કલકલને, સૌથી ઓછા મત પણ કોંગ્રેસના હેમેન્દ્ર કોઠીવાલાને મળ્યા છે. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠક માટે મતદાન થયું હતું, જેની મતગણતરી સંપન્ન થતાં વિજેતાઓને મળેલ મતની સંખ્યા પર નજર કરીએ તો વિજેતા ઉમેદવારોમાં સૌથી વધુ મત વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ઇબ્રાહિમ કલકલને 6711 મત મળ્યા છે, તો સૌથી ઓછા મત પણ કોંગ્રેસના જ વોર્ડ નંબર 1ના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલાને 2836 મળ્યા છે. ભરૂચ નગરપાલિકાની 44 બેઠકો પર 149 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. ઈવીએમથી થયેલ મતદાનમાં મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદ ના હોય તો નોટાનો ઓપ્શન પણ પસંદ કરવામાં આવ્યો હતો. 11 વોર્ડની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ બહુ થયો હોય તેમ જણાતું નથી. 11 વોર્ડના મતદાન મળી કુલ 1106 જ મત નોટાને મળ્યા છે, જેમાં સૌથી વધુ મત વોર્ડ નંબર 3માં 188 તેમજ નોટાને સૌથી ઓછો ઉપયોગ વોર્ડ નંબર 1માં થયો છે, જ્યાં માત્ર 47 જ મત નોટામાં નોંધાયા છે. જે જોતા સ્થાનિક સ્વરાજની ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ બહુ થયો નથી તેમ કહી શકાય. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની લહેર સાથે બીટીપીનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે, ત્યારે પરિણામો બાદ બીટીપી સુપ્રીમો છોટુભાઈ વસાવાએ ભાજપ પર પ્રહાર કરવા સાથે ઈવીએમની જીત હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ભરૂચ જિલ્લાની ટ્રાઇબલ પટ્ટી પર વર્ષોથી એકચક્રી શાસન કરતા અને જિલ્લા પંચાયતમાં કિંગ મેકરની ભૂમિકા ભજવતા રહેતા આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાની બીટીપીએ 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સત્તાઓ ગુમાવી છે. ઓવેસીનો સાથ લેવા જતા ટ્રાઇબલ પટ્ટી પરનું વર્ચસ્વ પણ બીટીપીએ ગુમાવી દીધું છે. પરિણામો બાદ છોટુભાઈ વસાવાએ ભાજપ પર પ્રહારો કરવા સાથે આ જીત ભાજપની નહીં પરંતુ ઈવીએમની છે એમ કહી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સવાલ કરી તે માટે હારને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે ન્યાયાલયની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના રાજકારણમાં કેવા અને કયા સમીકરણો રચાય છે તે જોવું રહ્યું. બીજી વાત આ ઇલેક્શનમાં એ હતી કે દર વખતે લોકસભામાં વિધાનસભામાં વીવીપેડ હતું, એટલે મત કાં પડે છે એની પરચી નીકળતી હતી. આ વખત એ પણ નહોતું એમ, એટલે આ છેતરપિંડી કરવાની એક સાજીશ જ હતી, એટલે વીવીપેડ રાખ્યું જ નથી આ લોકોએ. એનો બી સખત વિરોધ કરું છું, કેમ કે મને પોતાને બી એ ખબર નહોતી કે મેં મારો વોટ કાં ગયો છે, કેમ દેખાતું જ નહોતું ને. દેખાવું જોઈએ ને, લોકસભા અને વિધાનસભામાં જો વીવીપેડ નીકળતું હોય, મત કાં ગયો એ ખબર પડતી હોય માણસને, તો આ ચૂંટણી સ્થાનીય ચૂંટણીમાં શા માટે નથી રાખ્યું વીવીપેડ? એ બી શંકાને એક સ્થાન છે મોટામાં મોટું, અને એ પણ એક કોર્ટની અંદર મુદ્દો બનાવીને અમે જઈશું, નહીં તો તમે કાઢી જ નાખો ને. વીવીપેડ નહીં મૂકવાનો હોય તો આનો મતલબ શું છે? મારે એમ કહેવું છે, ઈવીએમનો મતલબ શું છે? કાઢો ને બેલેટ લાવો, 4 દિવસ થાય જ કંઈ વાંધો નહીં. મતગણતરી બી તમે કરાવી મહાનગરપાલિકાઓને આના પર અસર પાડવા માટે, અને લોકોને એવું નહીં લાગે કે ભાઈ આ પરિણામ આવ્યું એટલે લોકો ઉત્સાહથી એમ કે તાલુકા જિલ્લામાં બી એમને વોટ આપ્યા છે એવું કહેવડાવવા માટે. આ બંગાળામાં બીજે બધે ચૂંટણી 5 તબક્કામાં, 7 તબક્કામાં, 8 તબક્કામાં થાય છે, તો એનો બી ગણ લો ને. 2 તબક્કાનું પહેલું મતદાન, પછી બાકીના તબક્કામાં ગણાવો ને, તે કેમ નથી ગણતા? છેલ્લે કેમ રાખો છો?
એટલે આ છેતરપિંડી કરવા માટે, લોકોના માનસ પર ખોટી અસર પડવા માટે આ ધંધો એમણે કરેલો છે કે મહાનગરપાલિકાનું પરિણામ પહેલું લાવી અને લોકોને આકર્ષવા એ જાતનો ધંધો આ લોકોએ કર્યો છે. આ સરકાર જેવું છે જ નથી. રૂપાણી ગુજરાતની અંદર આટલા બધા લોકો ભૂખે મરે છે, છડે ચોક દારૂ, ઘેરે ઘેર દારૂ, ડીએસપી જેવો, ડીવાયએસપી જેવો દારૂના પોટલા લઈને ફરતો હોય મત માટે, આ કેવી સરકાર, કેવી રીતના એ કાયદોની વ્યવસ્થા સાચવવાના છે? અહીં ગુજરાતમાં તો દારૂબંધી છે, દારૂબંધી તો હોવી જોઈએ ને, એનું બંધી તો હોવી જોઈએ ને. આ તો છૂટથી એ લોકો દારૂ વેચે છે, પૈસા વેચે છે. ને પેલા લોકો કેટલા, આમાં તો એટલા ગુનેગાર લોકો છે કે એને બી પકડ્યા. હાઈકોર્ટે કહ્યું છે કે આ ગુનેગાર છે, એને પોલીસે પકડ્યા નથી, અને ખોટા સર્ટી એ લોકોને આપ્યા છે. એવા બી ઘણા લોકો છે કે જેને અમે હાઈકોર્ટની અંદર પટકારવાના છે કે આ ગુનેગારોને તમે પોલીસવાળા લઈને ચાલો ને જીતાડવાની વાત કરો, તો કાં ગઈ લોકશાહી, કાં ગઈ પોલીસ? પ્રજાની મિત્ર છે એવું કહેવાવાળી પોલીસ આજે શું કરે છે? પ્રજાને લૂંટે છે, પ્રજાના મત લૂંટીને આ લોકોને આપે છે, કેમ કે એને છૂટથી આપી દે છે બધા ગોટાળા કરવાનું. આ ભ્રષ્ટાચાર એટલો બધો આ દેશની અંદર, ગુજરાતની અંદર છે કે ભ્રષ્ટાચાર લોકો થાકી ગયા છે. આજે પેટ્રોલ ડીઝલમાં કમળ ઉગી ગયું, પછી બી એ લોકો માનતા નથી કે સાલા આ મોંઘવારી છે જ નથી એવું બતાવવા માંગે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ રેલવે ટ્રેનમાં ભરૂચથી પસાર થતા ભાજપ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમજ ભરૂચ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ટ્રેન મારફતે સુરત જતા હોય ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારોએ ઢોલ નગારા સાથે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલનું સ્વાગત કર્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે ભરૂચ સ્ટેશન પર કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું, તેમજ તેઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની જનતાને જંગી બહુમતીથી ભાજપને જીતાડવા બદલ જનતાનો આભાર માનવા સાથે ઉમેદવારોને પણ લોકોની અપેક્ષા પૂર્ણ કરવા કાર્યકરોને શીખ આપી હતી. ભરૂચ જિલ્લામાં છોટુભાઈ વસાવાના નિકટના લોકોની હાર બાદ આવનારા સમયમાં છોટુ વસાવા પણ ઘેર ભેગા થશે, તેમ પણ સી આર પાટિલે કહ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખના સ્વાગતમાં ભાજપ કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ જણાતો હતો. ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોની, સૌ કાર્યકર્તાઓની, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી છે કે લોકોનો વિશ્વાસ તૂટવા નહીં દઈએ. તો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રામાણિકતાથી કામ કરશે અને એમને પરિણામ આપશે. એમની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રામાણિક પ્રયત્ન પણ કરશે અને રિઝલ્ટ પણ આપશે. ફરીથી હું આપના માધ્યમથી ભરૂચ જિલ્લાના સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે રીતે એમને જબરજસ્ત સમર્થન આપ્યું છે, અમે પણ એ રીતે એમની અપેક્ષા પૂર્ણ કરવા માટે પૂરી તાકાત આપીશું. ધન્યવાદ. બીટીપી ધીમે ધીમે અસ્ત તરફ જઈ રહી છે. છોટુભાઈની પત્ની પણ હાર્યા, છોટુભાઈના દીકરો પણ હાર્યો, હવે છોટુભાઈનો વારો છે. રાજપૂત કરણી સેનાના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન ભરૂચ કરણી સેના દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સ્થાપના દિન નવસાર પર સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીના પ્રેરણાથી ભારતભરના તમામ જિલ્લાઓમાં કરણી સેના દ્વારા થેલેસેમિયા પીડાતા દર્દીઓના મદદ માટે રક્તદાન કરવામાં આવ્યું હતું. ભારત દેશની અંદર ઘણા લોકો થેલેસેમિયાની બીમારીથી પીડાતા દર્દીઓને હંમેશા રક્તની જરૂર અવારનવાર પડતી હોય છે. તેવા કેસોમાં ઘણીવાર દર્દીઓને સમયસર રક્ત ન મળતા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને કોઈક વખત દર્દીઓનું મોત પણ થતું હોય છે. આવા દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને રક્તના અભાવે દર્દીઓનો જીવ ન જાય તેવા સુંદર ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મુભી અને અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીના વિચારોને સાર્થક કરવા માટે ભારતભરમાં કરણી કાર્યકરોએ દરેક જિલ્લાઓમાં રક્તદાન શિબિરનું આયોજન કરી રક્તદાન એ જ મહાદાન એ સૂત્ર સાથે ભરૂચમાં પણ સેવાશ્રમ હોસ્પિટલમાં
આવેલી બ્લડ બેંક રાજપૂત કરણી સેનાના કાર્યકરોએ રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરતા રક્તદાન કર્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સ્થાપના દિને આયોજિત રક્તદાન શિબિરમાં કરણી સેનાના દક્ષિણ ગુજરાત મહામંત્રી જીતેન્દ્રસિંહ રાજાવત, ભરૂચ જિલ્લાના અધ્યક્ષ ધ્રુવરાજસિંહ સિંધા તેમજ જિલ્લા યુવા અધ્યક્ષ શક્તિસિંહ જાડોન ઉપસ્થિત રહ્યા હતા. આજે તારીખ 3 માર્ચ શ્રી રાષ્ટ્રીય અર્પિત કરણી સેનાનો સ્થાપના દિવસ છે, જેમાં અમે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. તો આ સેવાસમ હોસ્પિટલ ખાતે અમે બ્લડ કેમ્પનું આયોજન કર્યું, એમાં બધા મેમ્બરોએ બ્લડ આપ્યું છે. તો એમાં અમે એક અમારી ગરીબ છોકરાઓ છે, જે ગરીબ વૃદ્ધો છે, એમને અમે આ રીતે સહાય કરવા માગીએ છીએ. તો એ માટે અમે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. જય માતાજી. આજ અમારા કરણી સેના કા 5વા સ્થાપના દિવસ હે, ઉસકે ઉપલક્ષ મેં થેલે સેમિયા ગુજરાત, ગુજરાત કો થેલેસેમિયા સે જો અમારે ગરીબ બચ્ચે પીડિત હે ઉનસે મુક્ત કરને કે લિયે અમારી કરણી સેનાને એક બીડા ઉઠાયા હે, જિસકે અંતર્ગત આજ હમને એક રક્તદાન શિબિર ભરૂચ બ્લડ બેંક રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક સેવાશ્રમ રખા ઓર અમારે તમામ કરણી સૈનિક જો ભરૂચ જિલ્લે કે અંતર્ગત આતે હૈ વો સબ બડી તાદાદ મેં બડી સંખ્યા મેં આગે બ્લડ ડોનેટ કર રહે હૈ ઓર બસ આગે ભી હમારા યે શિબિર રક્તદાન કેમ્પ લગતે રહેંગે. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જેસીઆઈના ભરૂચની જેસીઆરટી વિંગ દ્વારા વુમન હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ જેસીઆરટી વિંગ દ્વારા બંધન 2021 મહિલા સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચની શેઠ હોસ્પિટલ ખાતે મહિલાઓ માટેના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 60થી વધુ મહિલાઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના ચેરપર્સન ચંદ્રિકા પટેલ, પ્રોજેક્ટ ચેરમેન પલ્લવી ઠક્કર સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નિલેશ ચોકડી પાસે 2 ટેમ્પા વચ્ચે અકસ્માત કોઈ જાનહાનિ થવા ન પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીને જોડતા બ્રિજ નીચે આવેલ નિલેશ ચોકડી પાસે અકસ્માત થતા આઈસર ટેમ્પો ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. વિશ્વ હાઈવે નંબર 48 હોવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જવા પામી હતી, પરંતુ પોલીસે વાહનો હટાવી લેતા ટ્રાફિક હળવો થવા પામ્યો હતો. ભરૂચ જિલ્લામાં ચૂંટણી પૂર્વથી કોરોના સંક્રમણમાં થયેલો ઘટાડો ચૂંટણી બાદ વધવા તરફ જતા સ્થિતિ વધુ વણસે નહીં તે માટે સતર્ક રહેવું પડશે. ભરૂચ સ્થાનિક ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક સમય એવો હતો કે સારવાર લેતા કોરોનાના દર્દીઓની સંખ્યા માત્ર સિંગલ ડિજિટમાં હતી, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થતાં હવે કોરોના પુનઃ માથો ઉંચકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેથી પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ચૂંટણીના પરિણામના દિવસે કોરોના પોઝિટિવના નવા 4 દર્દીઓ ઉમેરાયા હતા, જ્યારે 3 દર્દીઓ સાજા થયા હતા, જે સાથે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓની સંખ્યા 17 થઈ છે. આ જોતાં ભરૂચ જિલ્લામાં પુનઃ કોરોના માથું ઉંચકે તે પૂર્વે જ તમામ આવશ્યક પગલાં લેવા જરૂરી છે. ભાજપના યુવા વિજેતા ઉમેદવારોએ પ્રજાની સાથે મળી ભરૂચ શહેર અને વોર્ડ નંબર 5ના પ્રશ્નોને વાચા આપી વિકાસના કાર્યોને વેગ આપવાનો સંકલ્પ કર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ નગરપાલિકામાં ફરી એકવાર પ્રચંડ બહુમતીથી ભગવો લહેરાયો છે, ત્યારે વોર્ડ નંબર 5ના યુવા ઉમેદવાર અમિત ચાવડા, અર્પણ જોશી, મોના સિંઘે ભરૂચમાં સેશન નજીક આવેલ ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વિકાસની યાત્રાની શરૂઆત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે યુવા કાર્યકરો પર વિશ્વાસ મૂકી લોકોની સેવા કરવા માટેની જે તક આપી છે તે બદલ આભાર વ્યક્ત કરી ભરૂચના વિકાસ કાર્યોમાં સહભાગી થઈ વોર્ડના વિકાસની સાથે શહેરના વિકાસમાં પણ સહભાગી બની વિકાસ યાત્રાની શરૂઆત કરવાના સંકલ્પ લીધા હતા. ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળે અમારી યુવા નેતૃત્વ પર જે વિશ્વાસ મૂક્યો છે અને અમને જે ટિકિટ આપી છે એ વિશ્વાસને અમે કદી એડી નહીં જવા દઈએ. આજરોજ અમારી પેનલ જંગી બહુમતે જીતેલી છે અને જીત્યા બાદ ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કરવા અમે લોકો આવ્યા છીએ અને અહીંયાથી અમે સંકલ્પ લઈને અમારા વિકાસની યાત્રા શરૂ કરીશું. જે પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસોના કામ નાના મોટા રહી ગયા છે એ વિકાસના કામ અમે વહેલી તકે પૂર્ણ કરીશું, પ્રજાની વચ્ચે રહીશું એવા સંકલ્પ સાથે અહીંથી અમે અમારી વિકાસ યાત્રાની શરૂઆત કરીએ છીએ. પાછલો દેખાવ ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થતાં ભાજપે પુનઃ સત્તા જાળવી રાખી છે. નગરપાલિકાના પરિણામો પર નજર કરીએ તો ભાજપે 2015માં મેળવેલ 31 બેઠકો આ વખતે પણ સિનિયર સભ્યોની ઉમેદવાર તરીકે બાદબાકી કર્યા બાદ ઊભા થયેલ અસંતોષ છતાં જાળવી રાખવામાં સફળતા મળી છે.
गत वक्ते वोर्ड नंबर 8 मां अपक्ष तरीके विजेता थता आ वोर्ड मां भाजपनी पेनल तूटी हती। मनहर परमारे ते बाद भाजपनो भगवो धारण करता पालिकामां भाजपनो संख्याबळ 32 थयुं हतुं। आ वक्ते वोर्ड नंबर 8 मां मनहर परमार तेमज अपक्षनी पेनलनो सफायो करी भाजपनी पेनल विजेता थई छे, परंतु वोर्ड नंबर 9 मां भाजपनी टिकिट न मळता अपक्ष उम्मीदवार करनार सतीश मिस्त्री विजयी थता भाजपनी पेनल तूटी छे, जेथी खातू सरभर थई गयुं छे। हवे सतीश मिस्त्री जीत बाद कोई बाजु ढळे छे के केम ते जोवू रह्युं। बीजी बाजु कोंग्रेस पोताना गढ़ समा वोर्ड नंबर 1 अने 2 ने जाळवी राखता बन्नेमां कोंग्रेसनी पेनलनो विजय थयो छे, परंतु वोर्ड नंबर 10 मां AIMIM नड़ी जता पेनल तूटता 3 बैठक ज मेळवी शकी छे। आ एक बैठकनुं कोंग्रेसने 2015ની તુલનામાં નુકસાન થયું છે। ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લાની પંચાયતોમાં કોંગ્રેસનો જે રીતે સફાયો થયો છે તે રીતે જોતા ભરૂચ નગરપાલિકામાં કંઈક ઓછું નુકસાન થયું હોય તેમ લાગે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં BTPને OVCના AIMIMનો સાથ ભારે પડતા ઝઘડિયા તાલુકા પંચાયતમાં 22 પૈકી 19 ઉમેદવારો ભાજપાના વિજયી થતા છોટુભાઈ વસાવાનો પક્ષ BTPનો સફાયો થયો હતો। જાહેર થયેલા પરિણામોમાં ઝઘડિયા તાલુકામાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો। તાલુકામાં વર્ષોથી સત્તામાં રહેલા છોટુભાઈ વસાવા પક્ષને 22માંથી ફક્ત 3 બેઠકો મળી હતી, જ્યારે ઝઘડિયા તાલુકામાં ભરૂચ જિલ્લા પંચાયતની 4 બેઠકો પૈકી ફક્ત ધારોલી બેઠક પર છોટુભાઈ વસાવાના પક્ષ BTPના ઉમેદવાર જીત્યા હતા, જ્યારે જિલ્લા પંચાયતની અન્ય 3 બેઠકો સુલતાનપુરા, રાજપાડી અને દુવાકપુરા પર ભાજપ વિજયી થયા હતા। બીજી બાજુ વાલિયા વર્ષોથી વાલિયા તાલુકામાં સત્તા ભોગવતા BTPને ભાજપાએ પછડાટ આપી તાલુકામાં સત્તા પરિવર્તન થયું હતું। ચૂંટણીના આ પરિણામોની અસર હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ અસર બતાડશે એવું માનવામાં આવે છે। છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાની રાજપાડી જિલ્લા પંચાયતની બેઠક પર હાર થઈ હતી। ભાજપાએ બહુમતી મેળવીને તાલુકામાં સત્તા મેળવી લીધી છે। બીજી બાજુ વાલિયા વર્ષોથી વાલિયા તાલુકામાં સત્તા ભોગવતા BTPને ભાજપાએ પછડાટ આપી છે, જેમાં તાલુકા પંચાયતની 16માંથી 11 બેઠક ભાજપે જીતી છે અને BTPના માત્ર 3 બેઠક આવી છે, જેમાં જિલ્લા પંચાયતની વાલિયા બેઠક પણ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અનિલ ભગતનો પણ પરાજય થયો છે। આદિવાસી પટ્ટા પરના નેત્રંગમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે, જો કે તેમાં ભાજપને 16 બેઠકમાંથી 8 બેઠક મળતા સ્પષ્ટ બહુમતી મળી નથી। તો ગઠબંધન તોડી અલગ થયેલા BTPને 5 અને કોંગ્રેસને 3 બેઠક મળી છે, જેથી ટાઈ જેવી સ્થિતિ છે, પણ પરિણામ પછી ભાજપની રણનીતિ વધુ આક્રમક અને કારગત નીવડતી હોય છે તે ભૂલાવું ના જોઈએ। થોડા સમય પહેલાં છોટુભાઈ વસાવાના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા તેની અસર ચૂંટણીઓ પર પડી હોવાનું મનાય છે। ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં આવેલ ભરૂચ જિલ્લા પંચાયતની બેઠક ઉપર પણ ભાજપ ઉમેદવારો વિજયી થયા હતા। ફક્ત ધારોલી બેઠક પર BTPના ઉમેદવાર સરલાબેન વસાવાનો વિજય થયો હતો, જ્યારે રાજપારડી બેઠક પર ભાજપા ઉમેદવાર પદ્માબેન વસાવાની જીત થઈ હતી અને છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપનો પણ પરાજય થયો હતો। સુલતાનપુરા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ગાયત્રી કુંવરબા માટીએડા તેમજ દુવાકપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાસદિયાનો વિજય થતાં ઝઘડિયા તાલુકામાં BTPનો સફાયો થયો છે, જ્યારે કોંગ્રેસ કોઈ ચિત્રમાં રહી ન હોય તેવું બન્યું હતું। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ પૂર્વ પેટા વિભાગીય કચેરી મક્તમપુર ભરૂચ અમારા માનવતા ગ્રાહકોને જણાવવાનું કે તારીખ 5/3/2021 શુક્રવારના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 22 કેવી GIDC ફેઝ 1 ફીડર પર આવતો વિસ્તારના સમય સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે। 132 કેવી મક્તમપુર ભરૂચ, મારુતિ સ્ટોન, રોહિણીનગર, સાઈ હાઈટ, હોટેલ આશીષ, હરિમંગલા, ABC બેરિંગ, ઓરિયન વાયર, ગણેશ એન્ટરપ્રાઇઝ, કર્ણાવતી વોવેન, સેન્ટો એન્જિલ, રાહુલ ચેઇન તેમજ GIDC ફેઝ 1માં આવતા તમામ તેમજ તેની આસપાસના તમામ વિસ્તાર વગેરે કામ પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની અગાઉ જાણ કર્યા વિના સદર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે, જેની સૌ ગ્રાહક મિત્રોએ ખાસ નોંધ લેવી જોઈએ।